આગળ સમાચારમાં વાત કરીએ તો જાણીતા કથાકાર મોરારી બાપુની યુરોમાં રામકથા છે. મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી રામકથાની માહિતી આપી. 27 જુલાઈથી યુરોમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું. વૈશ્વિક નેતા જે એસેમ્બલીમાં બેસે છે તેની બાજુની હોલમાં જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું. આ રામકથામાં માત્ર 300 ભાવિકો જ ભાગ લઈ શકશે. યુરોમાં જે રામકથા કરવામાં આવશે તે રામકથામાં માત્ર 300 ભાવિકો ભાગ લઈ શકશે. વૈશ્વિક નેતા જે એસેમ્બલીમાં બેસે છે તેની બાજુમાં જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું. આ રામકથામાં માત્ર 300 ભાવિકો જ ભાગ લઈ શકશે. इस साल में यानी अगले 24 में 27 जुलाई से यूनो की बिल्डिंग में कथा जहां विश्व भर के नेता असेंबली में बैठकर विश्व शांति के उसके बगल वाला हॉल राम कथा के लिए दे दिया है. इनको मूल हॉल भी दे देते लेकिन इन दिनों में उसका कुछ कार्यक्रम चल रहा है. और हमारा आग्रह भी हमें था कि विश्व संस्था जो है उसके अंदर एक बार 9 दिन की राम कथा का. लेकिन इसमें सारा समाचार क्या है, खूब 300 लोग ही सुन पाएंगे. वहां की मर्यादा है, वहां के सब नियम, लेकिन वहां तक की छूट दी है. राम कथा By Morari Bapu in the Uno building.